વાણીનાથ ચોકમાં કૈલાસપતિ અપાર્ટમેન્ટની નીચે સ્ટેટ બેંકના એટીએમ રૂમમાં સોમવારે રાત્રે ત્રણ અગિયાર મિનિટે આવેલી ચાર બુકાનાધારી ચોરોએ સૌ પ્રથમ ચાર સીસીટીવી કેમેરા પર કાળા રંગનો સ્પ્રેક મારી અને અંદર ઘુસ્યા હતા અને ગેસ કટર થી બિંદાસ્ત 2 एटीएम કાપી ચોરીને અંજામ આપ્યો હતો મંગળવારે સવારે એટીએમ બંધ જણાતા એજન્સીના ઇજનેરે નવ વાગે અહીં આવી પહોંચ્યા ત્યારે બંને એટીએમ તૂટેલા જોઈ ચોંકી ગયા હતા બી ડિવિઝન પોલીસ એલસીબી એસઓજી સહિતના પોલીસે બનાવ સમયના ફૂટેજ મેળવી ચોરીમાં ઉપયોગમાં લીધેલા દેલા ગાડીનો નંબર મેળવવા માટે કાર્યવાહી કરી હતી एटीएम માં નાણા ભરતી કંપનીના ઇજનેરના કહેવા મુજબ સોમવારે સવારે બંને એટીએમમાં રૂપિયા ઓગણસાઠ લાખ લોડ કર્યા હતા જેમાંથી રૂપિયા ઓગણચાલીસ લાખ પંચાવન હજાર નવસોની ચોરી થઈ હતી બીજી બાજુ બેંકના અધિકારી મોડી રાત્રે સુધી ઘટના સ્થળે જોવા માટે પણ આવ્યા ન હતા શહેરના ટીબી રોડ પર ધરમ સિનેમા પાછળ નવરંગ ચોકમાં આશીર્વાદ ફ્લેટની નીચે આવેલા બરોડા બેંકના એટીએમને સોમવારે રાત્રે વાગ્યામાં બે ચોરોએ પાંચ કેમેરા પર કાળો સ્પ્રે મારી ગેસ કટર થી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ટીબી રોડ ઉપર ઉત્સવ ફ્લેટ નીચે આવેલા સ્ટેટ બેંકના એટીએમ માં ચોરોએ ત્રણ કેમેરા પર સ્પ્રે માર્યો પરંતુ એટીએમ ને કોઈ નુકસાન જણાતું નથી એટીએમ રૂમની બાજુમાં આવેલા ગેસ એજન્સીના સીસીટીવી કેમેરામાં ચોર કેદ થયા છે જેમાં સોમવારે રાત્રે ત્રણ છ મિનિટે સફેદ રંગની ઇકો ગાડી એટીએમ ની બહાર આવીને ઊભી રહી અને બે મિનિટ બાદ નાગલપુર ગામ તરફ પાછી ગઈ હતી અહીં ચક્કર લગાવીને અગિયાર મિનિટ બાદ પુના એટીએમ બહાર આવી ઉભા રહ્યા બાદ તેમાંથી ઉતરેલા ચાર બુકાની ધારી ચોરો સીધા એટીએમ તરફ ઘસી ગયા હતા ત્યારબાદ ત્રણ મિનિટે ત્યારબાદ ત્રણ ત્રેવીસ મિનિટે ઇકો ગાડી આવી ઉભી રહેતા એક ચોરી ડેકી ખોલી જયારે બીજાઓએ તેમાંથી થેલા જેવો સામાન મૂકીને ભાગતા જણાય છે સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યુઝ મહેસાણા